શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. છેલ્લે કાપરીની ઊભા થઈ ગયા અને ગંગા પણ ઊભી. ગંગાને હવે વધારે બેસવું નથી ગમતું, કારણ કે હવે ઝાઝો સમય નહીં કાઢે ગંગા. ગમે જ્યારે ઝાઝા દિવસો નહીં લે, અહીં આવવાની છે. વાર લાગશે થોડીક, 2-3 દિવસ તો અહીંયા જાય કદાચ. અને એને વધારે બેહવું ગમતું પણ નથી. એ થોડોક આપણે હાથ ફેરો કરી નાખીએ અત્યારમાં તો ગંગાને આવી રીતના કોઈક બ્રાસ મારે ને એ તો બહુ જ ગમે. કા ગંગા આલે ઓ, તો એને થોડુંક ગમે શરીરમાં, કારણ કે અત્યારે આ પાકતા દિવસોમાં બહુ જ તકલીફ પડે ગાયું માટે. તો બેહવું ઉઠવું પછી આમ બહુ ગમે નહીં એને, હરવું ફરવું. ગંગાને જો સૂટી મૂકી હોય એ તો હાથમાં હાકળ હોય તો ન હલે, બાકી સૂટી મૂકી દીધી હોય ને તો એ હામાં હેઠે પગે એટલી દોડે એવી છે. અને સારે પગે કૂદકા મારે, હેઠે આવી બધી ઈટું ફિટ કરેલી છે તો આવ માટે બહુ જ તે મુશ્કેલ પડે, ઈટું કે કોબું કે જોઈ છે. તો અત્યારે એમ કે દરિયે વરસાદ વાંધો આવે, મોટો આવું હોય અથવા તો આળહવો હોય તો કઈ વાંધો ન આવે. અહીંયા બધું કાલે આંબાને રોપેલા છે, લીંબુડી આ ભાગમાં બધું ત્યાં ખડે લેવરાવી લીધું છે. પણ હવે નક્કી કર્યું છે કે અહીંયા રીંગણી જે ટમેટી કરવાનું હતું એ લગભગ હવે નહીં કરીએ, કારણ કે ઓલું જે વીઘામાં એક વણ છે વાવેલું એમાં પાણી ભરાણું ને એના લીધે ઘણા બધા છોડવા બળી ગયા એટલે તે ખાલા પીડા. તો હવે કદાચ આપણે કપાસ ઓપીએ તો તે થાય નહીં, બહુ મોડું થઈ જાય. એટલા માટે હવે નક્કી કર્યું કે ટમેટી રીંગણી મરચીનો જે કાંઈ રોપશે ત્યાં વચ્ચે જ્યાં જ્યાં ખાલા છે ત્યાં સોંપી દેવી. હે નીસે આ થમી જાય નીસે. હે મીંદડી જો ઘરનો હાવજ હોય એની ઘોડે બેહી ગઈ છે ઇંદોળા હેઠે, અને નખરા પણ કરે છે જાણે વાઘ ન નખરા કરીને. આજ તો બહુ જલ્દી જલ્દી કામ કરવાનું છે, કારણ કે આજે જવાનું છે બહારગામ, ને ખાસ જીનીના પપ્પાને જીવ કરતાંય વાલું છે એને મળવા જવાનું છે. તો બન્યા રહેજો વિડીયા ઉપર. જ્યાં જાય છે એ તો મારા નણંદનું ઘર છે, મારા નણંદને મળીને તો બહુ જ હરખ થાય, અને હરખ છે તે અંદર. નણંદને ઘરે જાય તો હરખ હોય જ તે, અને બહેનભાઈ મળે એ તો સૌથી મોટો હરખ હોય. પણ જે જેને મળવાનું છે ને એને મળીને તો બે ગણો હરખ થાય. એટલા માટે જ તે ગાયોનું અને ઘરકામ જલ્દી જલ્દી જ કરી નાખ્યું કે જલ્દી જઈએ. કી આજે જો બહારકામ જવાનું થયું છે મારા નણંદને ત્યાં, તો ત્યાં જઈશી. અને જેનીના પપ્પાને પણ જેને મળવાનું છે એને મળી લઈ. હું પણ પહેલી વાર એને મળવા જાઉં છું, મારા નણંદને નહીં પણ ત્યાં જે વસ્તુ જે કાંઈ છે એને. તો બન્યા રહેજો વિડીયામાં, કારણ કે જ્યાં કેદુસને જોઈ નથી એટલે જવું પડશે. એક સભ્ય ઘરના હોય એવો નાતો છે ત્યારે, તો એને મળવા જઈશી. અને યશ્વી પણ હારે આવે છે, તૈયાર થઈ ગઈ. જેની ને શુભમ ને ઘરે રહે, 2 કલાકમાં તો વહી આવવાના છે. મારા મોટા નણંદ